નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આવ્યા છીએ ભીમડાત ગામે. તો ભીમડાત ગામની અંદર આપણે આ નિદર્શન પ્લોટ ગોઠવેલો છે, તેમાં 150 થી 200 ખેડૂતો આપણી સાથે છે, જેમાં કપાસની અંદર છીનવા દવાનો છંટકાવ થયેલો હતો. અને આ પાક નિદર્શન જોઈ અને ખેડૂતો બહુ ખુશ છે. અને આજે આપણે ખુદ ખેડૂતના મુખેથી સાંભળશું કે આ દવાના રિઝલ્ટ શું છે, કપાસની અંદર કેવી રીતનું એ રિઝલ્ટ જોવા મળે છે. તો ખેડૂતને પરિચય લઈ લઈએ. તમારું નામ? લીંબડિયા લદુભાઈ, ભાઉભાઈ લીંબડિયા, ગામ ભીમડાત, તાલુકો ગરડા, જિલ્લો ભાવનગર, બોટાદ. આજે મોબાઈલ નંબર 95 74 44 83 63. આજે મારો કપાસ 3 મહિનાનો થયો છે અને 50 દિવસે મેં સીનવા અને સોફિયા બે દવા સાટેલી છે. અને આજે 75 દિવસે મેં ફરતી બીજો છંટકાવ કર્યો છે. આજે છંટકાવ કર્યો એને 15-20 જમણ થયા, પણ કોઈ જાતની આમાં રોગચાળો છે નહીં. તો પહેલાં તમે જે આ પહેલાં કપાસ વાવતા હતા એમાં કેવી રીતના છંટકાવ કરતા હતા? એમાં 3 મહિનાનો કપાસ થાય ત્યારે 100 વખત દવા છાંટતા હતા. અને અત્યારે 3 મહિનાનો કપાસ થયો છે તે 2 વખત છાંટ્યો છે, 2 વખત દવા છાંટી. બરાબર છે. મતલબ આજે 3 મહિનાનો કપાસ થયો છે, એની અંદર 50 દિવસ સુધી કોઈ દવા તમે છાંટેલી નહોતી. પછી 50 દિવસે તમે પેલો સ્પ્રે કર્યો સીનવા અને સોફિયા, એ સમયે થ્રીપ્સ દેખાતી હતી. ત્યાર પછી તમને 25 દિવસ સુધીનું રિઝલ્ટ મળ્યું અને તમને સારું લાગ્યું, એટલે તમે પાછો બીજો છંટકાવ સીનવા અને સોફિયાનો કરેલ છે. અને આજે 20 દિવસ થઈ ગયા, બરાબર છે. એટલે ટોટલ આજે 94 દિવસનું આપણે કપાસની આ કન્ડિશન છે. અને 94 દિવસે તમે ટોટલ દવાના 2 સ્પ્રે કરેલા છે એની અંદર, એના સિવાય કોઈ વસ્તુ વાપરેલ નથી. તો જરાક આપને બતાવજો બધાને કે એની અંદર ફૂટ અને સિરીજ અને જીંડવા અને ફ્લાવરિંગની કન્ડિશન અત્યારે શું છે. જોઈ જાઓ ખેડૂત મિત્રો, આપણે થોડા અંદર જઈને જોશું. કપાસની હાઈટ પણ ઘણી બધી, ફ્લાવરિંગ જબરજસ્ત છે અત્યારે આની અંદર સિરીઝ. કેમ છો કાકા, તમને કેવું લાગે છે? સારું લાગે છે. હે, આજે 2 છંટકાવ કર્યા 90 દિવસે, એ પ્રમાણે તમને કેવું લાગે છે? સારું કહેવાય, 2 છંટકાવ એટલે સારું જ કહેવાય. તમારું નામ શું છે? તમને કેવું લાગે છે કપાસ કેવું રિઝલ્ટ શું લાગ્યું તમને? સારું છે રિઝલ્ટ. તમને કાકા કેમ લાગે છે? કપાસ સરસ છે, રિઝલ્ટ વાર છે. બરાબર છે, થેન્ક યુ.